चलो विद्यार्थी मित्र, धोरण 12 प्रकरण नंबर 7 पी विभाग ना तत्व एमा आपणे आगळना विडियो लेक्चर में नाइट्रिक एसिड नी बनावट सीखी गया, नाइट्रिक एसिड ना भौतिक गुणधर्म पण सीखी गया, परंतु नाइट्रिक एसिड ना रासायणिक गुणधर्म खास अगत्यना रहेवाना छे बाळको, खास एने ध्यान में राखशु बाळको। चलो तो आपणे जोईए नाइट्रिक एसिड ना रासायणिक गुणधर्म। सौथी पहेलो गुणधर्म के प्रबल एसिड तरीके वर्ते छे, अने तमे बाळको संतुलन चेप्टर में सीखी गया छो के प्रबल केने कहेवाय, जेमनुं संपूर्णपणे वियोजन थाय, संपूर्ण आयनीकरण थाय एने प्रबल एसिड के प्रबल बेस जेवो, पण संपूर्ण वियोजन अणुमांथी आयनो बनवा जोईए। तो जोजो हवे जलीय द्रावण HNO3, ટૂંકમાં HNO3ને જ્યારે પાણીમાં ઓગાળી તો એ હાઇડ્રોનિયમ આયન એટલે H પ્લસ અને નાઇટ્રેટ NO3 માઇનસ આયનો આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે છે। એટલે એક પેલો રાસાયણિક ગુણધર્મ કે નાઇટ્રિક એસિડ HNO3 એ પ્રબળ એસિડ છે। કેમ? તો કે એનું સંપૂર્ણ પાણીના માધ્યમમાં વિયોજન થઈ હાઇડ્રોજન આયન અથવા હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન મળે છે। એનું સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું જ છે કે HNO3 એને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ છીએ બળ ત્યારે શું થાય છે, પ્રોટોન છે એ H પ્લસ ટુ એ દાન કરે છે પાણીના અણુને, ખ્યાલ આવ્યો, અને H3O પ્લસ બની જાય અને નાઇટ્રેટ આયન બને છે। ક્લિયર? સંપૂર્ણ વિયોજન થાય છે। હવે બીજો એનો જે રાસાયણિક ગુણધર્મ છે બરોબર સમજો બાળકો, સાંદ્ર નાઇટ્રિક એસિડ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડેશન કરતા છે। પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો ઓક્સિડેશન કરતા કેને કહેવાય બાળકો? જરાક પહેલા ચર્ચા કરી લઈએ, ઓ કરતાનું હંમેશા શું થતું હોય? આ ઓ કરતા કોઈ પણ હોય એનું રિડક્શન થતું હોય, પોતાનું રિડક્શન અને બીજાનું એની સાથે બીજાનું એ ઓક્સિડેશન કરી શકે તો જ એને ઓ કરતા કહેવાય, જ્યારે પોતાનું શું થતું હોય છે રિડક્શન। તો સાંદ્ર નાઇટ્રિક એસિડ છે ને બાળકો, એ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડેશન કરતા સ્ટ્રોંગ, પણ સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે। કેમ? એ આપણને કેમ પ્રૂફ થાય? તો કે પ્રૂફ થશે પ્રક્રિયા ઉપરથી, બરાબર? જો તે એટલે સાંદ્ર HNO3 ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઊંડા નિષ્ક્રિય ધાતુ, ગોલ્ડ અને પ્લેટિનમ નિષ્ક્રિય ધાતુ છે, એના ઉપર વાતાવરણની કે કોઈ જ અસર થતી નથી, આ એટલે જ કિંમતી છે, એના જ આભૂષણ બને છે, લોખંડના આભૂષણ ના હોય નહીતર તો એ કટાઈ જાય। અને આમાં એક ગીત છે બાળકો, સોનાને લાગે ક્યાંથી કાટ, જો આવા ગીત એટલે જ, કારણ કે ગોલ્ડ કિંમતી છે, પ્લેટિનમ કિંમતી છે, ઉમદા ધાતુ છે, ધાતુ છે, ધાતુ જનરલી એક્ટિવ હોય, સક્રિય હોય, લોખંડ છે ને એમ, પણ આ ધાતુ હોવા છતાં નિષ્ક્રિય છે, ઉમદા છે, ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની મોટા ભાગની ધાતુઓ પર આ નાઇટ્રિક એસિડ સાથે ક્રિયા કરીએ તો નાઇટ્રિક એસિડ એના ઉપર એટેક કરે છે, હુમલો કરે છે અને એનું દળીન દઈને ઓક્સિડેશન કરી નાખે છે। ક્લિયર? તો અહીંથી ખબર પડે છે, હા, એ ગોલ્ડ અને પ્લેટિનમનું ઓક્સિડેશન નથી, પણ આ બે ઉમદા ધાતુઓ સિવાયની બાકીની ધાતુઓનું એના ઉપર હુમલો કરી એનું ઓક્સિડેશન કરી નાખે છે, પોતે રિડક્શન પામે છે। એ ખબર કેમ પડે? તો કે ખબર અહીંયા આપેલા સમીકરણ ઉપરથી બરોબર ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્ર, બંનેને હું ભેગા જ લખું છું, બોક્સમાં પૂરી દઉં પહેલાં, કે આ બે સમીકરણ કોપર માટેના છે અને તમે અહીંયા જોઈ શકશો ફરક માત્ર ક્યાં છે, તો કે 3 મોલ કોપર ને મંદ HNO3 8 મોલ HNO3, તો એમાંથી CuNO3 ટ્વાઇસ, કોપર નાઇટ્રેટ 3 મોલ, અને નિપજ બીજી કઈ મળી, તો કે 2 મોલ NO નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ 2 મોલ। આ એક ખાસ જોવા જેવું છે,
કે જો કોપરની મંદ એચનો થ્રી એરે પ્રક્રિયા થાય, કોપર નાઇટ્રેટ ને પાણી તો મળે જ, CuNO3 ટ્વાઇસ H2O, પણ મંદ એચનો થ્રી તો એનો ગેસ અને સાંદ્ર એચનો થ્રી તો એનો ટુ. ક્લિયર? હવે વાત એમસીક્યુ માટેની હતી. સમીકરણ આપી અને એક્સ આપેલો, એક્સ શું છે? તો મોટા ભાગે NO2 જ આવે. એક બે જગ્યાએ ચેન્જીસ છે જે આપણે ધ્યાનમાં રાખશું એમસીક્યુ માટે. ક્લિયર? પણ હવે વાત છે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એ આપણે કેમ કહી શકીએ. ચાલો, HNO3 માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેટલો હોય? 3.6 માંથી 1.5. NO NO2 કે N2O, આમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેલ્ક્યુલેશન કરો, 2, આમાં 4, આમાં 1. તો તમે જુઓ, એના ઓક્સિડેશન આંક ચેન્જીસ થયા, ઘટાડો થયો, અર્થાત એનું પોતાનું શું થયું? રિડક્શન થયું. 5 માંથી 2 થાય, 4 થાય, કે એ ઘટાડો કહેવાય. અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એમનું રિડક્શન થયું કહેવાય, અને બીજાનું એ ઓક્સિડેશન કરે છે. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક તમે જોવો છો 0.0, તટસ્થ પ્રમાણુ. CuNO3 ટ્વાઇસ તો આમ જ દેખાય, Cu2+, Cu2+. તો કોપર 0 માંથી +2 થાય છે. સાંભળજો, આ Cu એનું રૂપાંતર CuNO3 ટ્વાઇસ માં, તો આમાં કોપર +2 ના એ 0, તો આ શું છે? ઓ આમાં વધારું, યાદ કરો, રેડોક્સ. તો આ શું છે? ઓક્સિડેશન. પણ કેના દ્વારા છે? નાઇટ્રિક એસિડ દ્વારા. એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, એનું પોતાનું રિડક્શન થાય છે. ચલો આવો, અહીંયા જો આમાં +5 +5, અહીંયા NO, એનો માં +2, તો +5 માંથી +2, અહીંયા +5 માંથી +4, ઘટાડો તો થયો જ, એટલે એનું રિડક્શન થયું, બટ આનું ઓક્સિડેશન. હવે એમસીક્યુ માટે ખાસ, કોપરની મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય, મંદ અને સાંદ્રમાં ફરક શું છે એ બરાબર જોઈ લ્યો. મંદ હોય તો 8 મોલ, આ 4 મોલ, અહીંયા 3 મોલ, એ તો બેલેન્સ પણ કરી શકો, પણ આની પર ધ્યાન રાખજો. મંદ HNO3 સાથે એનો નાઇટ્રિક ઓક્સાઇડ અને સાંદ્ર HNO3 સાથે કોપર NO2 નિપજ આપે છે. ક્લિયર? આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે ઝીંક ધાતુનું પણ એક ઉદાહરણ સમજીએ તો આપણે વધારે ખ્યાલ આવશે. બાળકો, કે ઝીંક મંદ HNO3 સાથે, ઝીંક ધાતુ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી N2O બનાવે છે, જ્યારે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી NO2 બનાવે છે. જો કોપરમાં NO ને NO2, અહીંયા N2O ને NO2 આવશે, સાંદ્રમાં બેમાં સમાન જ છે, ઝીંક હોય કે કોપર હોય. ચાલો, તો એમના પણ આપણે પ્રક્રિયા સમીકરણને ધ્યાનમાં લઈ રહ્યા. અહીંયા પહેલા મંદ HNO3 સાથે અને ત્યારબાદ આપણે સાંદ્ર HNO3 સાથે ઝીંક ધાતુની પ્રક્રિયાના સમીકરણનો અભ્યાસ કરીએ. અને જો 4 મોલ છે ને, 10 મોલ HNO3 મંદ HNO3, એમાંથી કોપરની જેમ જ ZnNO3 ટ્વાઇસ, ZnNO3 ટ્વાઇસ, પણ મંદમાં શું બન્યું? અહીંયા N2O, અને સાંદ્રમાં NO2. ક્લિયર? બેમાં ફરક, બેની સાંદ્ર, કોપર અને ઝીંકની સાંદ્ર HNO3 સાથેની ખાલી પ્રક્રિયાના સમીકરણ અવલોકન કરો. અહીંયા 4 મોલ સાંદ્ર HNO3, CuNO3 ટ્વાઇસ, ZnNO3 ટ્વાઇસ, 2 મોલ NO2, 2H2, બે સમાન છે, ફરક મંદ HNO3 માં છે. એટલે એક એમસીક્યુ આવો પણ બની શકે કે કોપર અને ઝીંકની HNO3 સાથેની પ્રક્રિયામાં એ કઈ બાબતમાં જુદા પડે છે મંદ HNO3? તો કે મંદ HNO3 ની બાબતમાં CuNO3 ટ્વાઇસ, ZnNO3 ટ્વાઇસ, 4 પાણી 5 પાણી, પાણી એ મળે છે. હા, કોપર નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે અને ડાય નાઇટ્રોજન મોનોક્સાઇડ N2O આપે છે. આ બાબતમાં એ બંને અલગ પડે છે. ક્લિયર? મંદ. ચાલો, બાકી તો આ સેમ આંકડા છે તમારી સામે. અહીંયા Zn0, અહીંયા Zn2+, 0 Zn2+, એટલે ઝીંકનું ઓક્સિડેશન થયું, આનું પોતાનું
રિડક્શન થાય છે, ઓક્સિડેશન આ ઘટશે, તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. ચાલો, તો આ થઈ HNO3 એ ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા, હજી તો ઓક્સિડેશન કરતા જ. હવે વાત સાંભળો, ધાતુનું ઓક્સિડેશન કરે HNO3 મન કે સાંદ્ર, એમાં નવાઈ ન થાય, કારણ ધાતુનો તો સ્વભાવ જ ઇલેક્ટ્રોન ગુમાવી અને ઓક્સિડેશન અનુભવવાનો હોય છે. ખ્યાલ આવ્યો? એટલે ધાતુનું જો ઓક્સિડેશન થાય તો એના ઉપરથી પ્રબળ ઓક્સિડેશન કરતા એમ નહીં પ્રતિ, હા ઓક્સિડેશન કરતા છે, પણ હવે પછીના મુદ્દામાં આપણે વધારે પડતો ખ્યાલ આવશે. આગળ જોઈએ આપણે, ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાંદ્ર HNO3 માં દ્રાવ્ય થતી નથી. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ એમસીક્યુ માટે ધ્યાન રાખજો કે સાંદ્ર HNO3 માં ક્રોમિયમ અને કઈ ધાતુ દ્રાવ્ય થતી નથી, તો કે ક્રોમિયમ ને એલ્યુમિનિયમ. પછી નીચેના માટે કયું વિધાન સાચું ખોટું, તો કારણ કે એમની સપાટી ઉપર ઓક્સાઇડનું એક નિષ્ક્રિય સ્તર બની જાય છે જે એમને દ્રાવ્ય થતું રોકી રાખે છે. ક્લિયર? કારણ કે તેમની સપાટી ઉપર ઓક્સાઇડનું એક નિષ્ક્રિય આવરણ, નિષ્ક્રિય સ્તર બની જાય છે, જેના પરિણામે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુ સાંદ્ર નાઇટ્રિક એસિડમાં પણ દ્રાવ્ય થતી નથી. એટલે આ પણ ઘણી વખત એમસીક્યુમાં પૂછાયેલું છે. હવે આપણે ખ્યાલ આવશે બાળકો કે સાંદ્ર HNO3 છે એ શા માટે પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ચાલો જોઈએ કે સાંદ્ર HNO3 બરોબર શબ્દને સમજજો બાળકો, અધાતુ ઓ. અહીંયા હું જરાક અટકું છું. ધાતુનો નેચર કેવો હોય બાળકો? હું બોલું બરોબર સાંભળજો, ઇલેક્ટ્રોન ગુમાવવાનો. અધાતુનો નેચર કેવો હોય? ઇલેક્ટ્રોન મેળવવાનો. હવે જે તત્વનો સ્વભાવ ઇલેક્ટ્રોન મેળવવાનો હોય અર્થાત રિડક્શન અનુભવવાનો, એમાંથી ઇલેક્ટ્રોન ખેંચીને એનું ઓક્સિડેશન કોઈ કરે ત્યારે એ સાબિત થાય કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ખ્યાલ આવે છે? કહેવાનો આપણે કેમ કહીએ કોઈ ટકલાને દાંતિયો વેચીને આવે તો એ સારો વેપારી ગણાય? ખ્યાલ આવે કહેવાનો? બસ, તો એની જેમ જે અધાતુનો તો સ્વભાવ જ ઇલેક્ટ્રોન મેળવવાનો છે, હવે જો કોઈ એમાંથી ઇલેક્ટ્રોન ખેંચીને આવે ત્યારે પ્રૂફ થાય, તો આ જ વાત સાંદ્ર HNO3 અધાતુઓ આ ઉપરાંત તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે છે. આ મુદ્દો છે, એ પ્રૂફ કરે છે કે રિયલમાં નાઇટ્રિક એસિડ સાંદ્ર HNO3 અધાતુનું ઓક્સિડેશન કરે છે, એના સંયોજનોનું ઓક્સિડેશન કરે છે. ત્યાંથી પ્રતીત થાય છે બાળકો કે રિયલમાં HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આપણે એમ કહી શકીએ. ચાલો ધાતુનું ઝીંકનું કોપરનું ઓક્સિડેશન કહીએ, ઓકે, કારણ કે ધાતુનો નેચર ઇલેક્ટ્રોન ગુમાવવાનો, કોક મેળવનાર આવવું જોઈએ એના સંપર્કમાં, પણ અધાતુનો તો નેચર ઇલેક્ટ્રોન મેળવવાનો છે અને HNO3 પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે ન્યાય ઇલેક્ટ્રોન મેળવે તો બેની વૃત્તિ સમાન છે. ખ્યાલ આવ્યો? એમાં HNO3 મેળવી જાય ત્યારે પ્રૂફ થાય કે એ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ક્લિયર? ચાલો જોઈએ કેવી કેવી અધાતુ. આયોડિન હોય ને બાળકો, તો એનું આયોડિક એસિડમાં ઓક્સિડેશન કરી નાખે છે. કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે, સલ્ફરનું H2SO4માં અને ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડમાં એ ઓક્સિડેશન કરી નાખે છે. કોણ? તો કે HNO3. ચાલો હવે આપણે એમના સમીકરણો પણ જોઈશું, એટલે આપણે વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. આને હું એક કામ કરું, એક જ બોક્સમાં મૂકી દઉં છું, અધાતુના જ સમીકરણો છે અને તમને પ્રૂફ જ થશે ઓક્સિડેશન. આપણે અહીંયા એમના ઓક્સિડેશન આપને પણ સમજી લઈશું. ચાલો પેલા અવલોકન એક પ્રક્રિયા પછી જોઈ, દરેકમાં પાણી NO2. ક્લિયર? તો HNO3 માં આ HNO3 આમાંથી NO2, આમાં એનો ઓક્સિડેશન આંક 5 ને અહીંયા 4, એટલે આ શું થયું? તો કે રિડક્શન. એટલે આ શું કહેવાય? ઓ કરતા, HNO3 ઓ કરતા કહેવાય. રેડી? હવે કઈ ક્રિયા થાય છે? તો કે આયોડિનનું HIO3, આઈ તો મેન મુદ્દા જ લખું છું, આઈ તો નું HIO3,
ચલો ઓક્સિડેશન આંક ગણતા જજો બાળકો, આ દરેકમાં એનો ઝીરો ઓક્સિડેશન આંક અહીંયા ઉપર લખું છું, ક્લિયર? અહીંયા ત્રણ દૂ છ માંથી એક જાય પાંચ, ચાલો અહીંયા લખતા જઈએ. પછી કાર્બનનું સીઓ ટુ તો આ ઝીરો અને પ્લસ ફોર, જોજો ઓક્સિડેશન થાય છે કે નહીં ચેક તો કરો. એસ એટ તો આ ઝીરો, એચ ટુ એસ ઓ ફોરમાં રૂપાંતરણ, ચાર દૂ આઠ માંથી બે જાય છ, ક્લિયર? અને લાસ્ટ બેચું પી ફોર, પી ફોર નું એચ થ્રી પી ઓ ફોર માં તો આ ઝીરો, ચાર દૂ આઠ માંથી ત્રણ જાય પાંચ. તમે જુઓ દરેકમાં આયોડીન, કાર્બન, સલ્ફર કે ફોસ્ફરસ, દરેકમાં એનો ઓક્સિડેશન આંક ઝીરો ઝીરો ઝીરો. જે નિપજ મળે છે એ ચાહે ઓ થ્રી આયોડિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ ને ફોસ્ફોરિક એસિડ, ખ્યાલ આવ્યો? એમાં ઈ જે તત્વ છે આયોડિન, કાર્બન, સલ્ફર કે ફોસ્ફોર, એના ઓક્સિડેશન આંક ચેક કરો. રિયલમાં એનું ઓક્સિડેશન થયું, પણ આ તો અધાતુ છે, તો અધાતુનું ઓક્સિડેશન કરવું મુશ્કેલ. અને કોણ કરી શકે છે? તો કે નાઇટ્રિક એસિડ, એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરોબર સમજો. ચાલો હવે આમાં કઈ મૂંઝાવાનું નથી, ખાલી આપણે આ મુદ્દાને યાદ રાખો. આયોડિનનું આયોડિક એસિડ એચઆઈઓ થ્રીમાં, કાર્બનનું સીઓ ટુમાં, સલ્ફરનું એચ ટુ એસ ઓ ફોરમાં, અને ફોસ્ફરસનું એચ થ્રી પીઓ ફોર ફોસ્ફોરિક એસિડમાં, બાકી એનો ટુ અને પાણીના પાઉચ, આ બે નિપજ તો કોમન છે જ. હા, અમુક આંકડા યાદ રાખજો વધારે સંતુલન બનાવ્યા. અડતાલીસ સલ્ફરમાં આવશે. હવે આપણે આના સમીકરણનો વન બાય વન ફરીથી અભ્યાસ કરીએ છીએ. બાળકો કે આઈ ટુ ટેન મોલ એચએનઓ થ્રી આયોડિનની દસ મોલ નાઇટ્રિક એસિડ સાથે ક્રિયા થાય તો એમાંથી એચઆઈઓ થ્રી આયોડિક એસિડ, ટેન મોલ એનઓ ટુ, ચાર પાણીના પાઉચ, બરાબર? કાર્બનની ચાર મોલ એચએનઓ થ્રી, સીઓ ટુ ચાર મોલ એનઓ ટુ, ટુ એચ ટુ. અને આમાં જો પ્રક્રિયા સમીકરણમાં પૂછાય તો આ બધા આંકડા, આખું સમીકરણ ને ગોખવું એના કરતાં આ આંકડા યાદ રાખી લો. એચએનઓ થ્રી ના આઈ ટુ કાર્બન એસિડ ને પી ફોર, આઈ ટુ સાથે દસ મોલ, ચાર મોલ, અડતાલીસ મોલ ને વીસ મોલ, એટલે બાકીના પછી અહીંયા બેલેન્સ કરવામાં તમારે સરળતાથી તમે કેલ્ક્યુલેશન કરી શકો. ઝડપી કેમ થાય એ વિચારવાનું છે. ચાલો તો કાર્બન ચાર મોલ એચએનઓ થ્રી, સીઓ ટુ ચાર મોલ એનઓ ટુ, બે પાણીના પાઉચ. એવી રીતના સલ્ફરની અડતાલીસ મોલ એચએનઓ થ્રી, તો આઠ મોલ એચ ટુ એસ ઓ ફોર, અડતાલીસ મોલ એનઓ ટુ અને સોળ પાણીના પાઉચ. ફોસ્ફરસ પી ફોરની વીસ મોલ એચએનઓ થ્રી સાથે, તો એમાંથી ચાર મોલ ફોસ્ફરિક એસિડ એચ થ્રી પીઓ ફોર, વીસ મોલ એનઓ ટુ અને ચાર પાણીના પાઉચ આપને મળી જાય છે, ક્લિયર? હવે એચએનઓ થ્રીનો એક બીજો ગુણધર્મ, જે નાઇટ્રેટ આયનની પરખ કસોટી તરીકે પણ ઓળખાય છે, અને એ છે વીટી કસોટી, રિંગ કસોટી, ખ્યાલ આવે છે? રિંગ કસોટી, વલય કસોટી. ચાલો એની આપણે થોડીક સમજૂતી લઈએ. એટલે અલગથી પૂછાય નાઇટ્રેટ આયનની પરખ કસોટી સમજાવો, વીટી કસોટી સમજાવો, વલય કસોટી સમજાવો, તો તમે અહીંથી જ મુદ્દો આપી શકો બે ગુણના પ્રશ્નમાં, ક્લિયર? તો ચાલો રેડી. વીટી કસોટી, તો નાઇટ્રેટ માટેની નાઇટ્રેટ આયનની પરખ એનો થ્રી માઇનસ વન, નાઇટ્રેટ માટેની પ્રચલિત કથાઈ વલય કસોટી, કથાઈ રંગની વીટી બનવાની છે, બરાબર? કસોટી એ નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે એનો થ્રી, બરાબર? એનો નાઇટ્રિક ઓક્સાઇડ આ સમીકરણ આપેલ છે, માં રિડક્શન કરવાથી, આમાં એનું રિડક્શન કરવાથી એફી ટુ પ્લસ ની ક્ષમતા પર આધારિત હોય છે, જે એફી ટુ પ્લસની સાથે પ્રક્રિયા કરી લઈએ અને અંતે પછી કથાઈ રંગનું સંકીર્ણ સંયોજન બનાવે છે, ક્લિયર? આખી વાત એ છે, આ પહેલા ટૂંકમાં કહી દીધી કે નાઇટ્રેટમાં આયનની પરખ માટેની આ જે વલય ટેસ્ટ કથાઈ રંગની વીટી કસોટી છે, એમાં નાઇટ્રેટનું પહેલાં નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન થઈ જાય, ક્લિયર? અને એનો આધાર એફી ટુ પ્લસની બરાબર ક્ષમતા ઉપર હોય છે, એની રિડક્શન પામવાની ક્ષમતા ઉપર હોય છે, અને અંતે એ એફી થ્રી પ્લસમાં બને, આ એનો બને, ક્લિયર?
જે એફી ટુ પ્લસ ની સાથે પ્રક્રિયા કરીને અંતે પાછું દ્રાવણમાં ભેળવો એફી ટુ પ્લસ, બરાબર. અંતે એ શું બનાવે, સંકીર્ણ સંયોજન બનાવી નાખે છે, બરાબર. આ દ્રાવણમાં બધું મિક્સ હોય છે. જોઈએ પછી પેલા ટેસ્ટના મુદ્દા જુઓ કે આ કસોટી સામાન્ય રીતે નાઇટ્રેટ આયન કોઈ પણ એવું નહીં એચએનઓ થ્રી, જેમાં એનએનઓ થ્રી હોય કે એનઓ થ્રી હોય, જેમાં નાઇટ્રેટ આયન હોય તે આ ટેસ્ટ પોઝિટિવ આપશે, નહીં હોય તો નેગેટિવ આપશે. પોઝિટિવ એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર તમને એક મસ્ત કથાઈ કલરની અમારા ટીશર્ટ જેવા રંગની છે બરકો એક્ઝેક્ટ, એનાથી સેજ ઘાટો રંગ હોય છે. નાઇટ્રેટ આયન ધરાવતા, આપણે કીધું એમ સામાન્ય રીતે આ કસોટી સામાન્ય રીતે નાઇટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણમાં, જો આપણે કામ કરીએ ટેસ્ટ ટ્યુબની અંદર કે કસોટી પણ જોતા જઈએ. આપણી પાસે નાઇટ્રેટ ધરાવતું એનએનઓ ટુ કે એનએનઓ થ્રી, સોરી કે કેએનઓ થ્રી નું એક દ્રાવણ થોડુંક લઈ લેવાનું, જલીય દ્રાવણ માં મંદ ફેરસ સલ્ફેટ. ક્યુ દ્રાવણ? મંદ ફેરસ સલ્ફેટ એટલે એફીએસઓ ફોર નું તાજું દ્રાવણ. આમાં ક્યુ દ્રાવણ ઉમેરવાનું છે? એફીએસઓ ફોર નું તાજું દ્રાવણ પેલા ઉમેરો, સહિત પીળાશ પડતા રંગનું હોય એનું દ્રાવણ ઉમેર્યા બાદ તેમાં હવે દ્રાવણ ઉમેરી દો. ચાલો ફેરસ સલ્ફેટ નું દ્રાવણ આપણે અહીંયા ઉમેરી પણ દીધું એટલે આ આવું થઈ ગયું. ચાલો ત્યારબાદ તેમાં કસનળીની દિવાલની બાજુએથી આમ ટેસ્ટ ટ્યુબને અહીંયા પેલું પીપેટ હોય કે કાચની નળી હોય એનો છેડો અડાડી દેવો, આગળ દ્રાવણ ભર્યું હોય સાંદ્ર એચટીએસઓ તેમાં કસનળીની દિવાલને અડકીને, બહુ સ્પષ્ટ કીધું, ઉપરથી બરફ નાખશો તો આખું દ્રાવણ કથાઈ રંગનું થઈ જશે તો ખબર નહીં પડે. કસનળીની દિવાલને અટકીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને આ ટેસ્ટ કરવામાં આવે. અહીંથી એચ ટુ એસઓ ફોર પણ કેવું સાંદ્ર એ ધીમે ધીમે નીતરતું નીતરતું, પરિણામે શું થશે બાળક? અહીંયા એચ ટુ એસઓ ફોર ભેગું થશે ઉપર અને બે દ્રાવણ આ નીચેનું દ્રાવણ ક્યુ દ્રાવણ? તો કે નાઇટ્રેટ આયન ધરાવતું ને ફેરસ સલ્ફેટનું મિશ્રણ અને સલ્ફ્યુરિક એસિડ ના બે સ્તરો વચ્ચે એક આંતરપૃષ્ઠ ઉપર જોવા મળતું કથાઈ વલય એ દ્રાવણમાં નાઇટ્રેટ આયનની હાજરીને સૂચવે છે. જો એવું થાય જેવું તમે સાંદ્ર એચટુએસઓ ફોર ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલને અટકીને ધીમે ધીમે સ્તર નીતરતું નીતરતું અલગ સ્તર સ્વરૂપે રાખશો અને થોડા સમયમાં અહીંયા તો કથાઈ રંગ આપણી પાસે નથી પણ આપણે એક કામ કરીએ છીએ કે અહીંયા ખાલી વલય કરતો બ્લુ રંગનું અને કથાઈ સમજી લેજો આ રીતના વીટી ટેસ્ટ ટ્યુબની અંદર તમે જોવો તો નીચે નાઇટ્રેટ ફેરસ સલ્ફેટ એનું મિશ્રણ અને ઉપર એચટુએસઓ ફોર એની વચ્ચે તમે આમ જોવો તો કથાઈ રંગની વીટી. કેવા રંગની? આ કથાઈ રંગની વીટી જોવા મળે તો એનો થ્રી, જોવા મળે તો એનો થ્રી હાજર અને ન મળે તો ગેરહાજર. ટૂંકમાં તો નાઇટ્રેટ નથી દ્રાવણમાં ઋણાયન, આ ઋણાયનની નાઇટ્રેટની પરખ ટેસ્ટ છે. હવે આખી જે ટેસ્ટ કરી ભાઈ એના સમીકરણ જો, નાઇટ્રેટ તો હતું જ બાળકો? તો કે યસ, નાઇટ્રેટ તો દ્રાવણમાં હતું જ, આપણે તો પોઝિટિવ તરફ જ જઈએ છીએ. જો હશે તો અભિક્રિયા થશે નાઇટ્રેટ ફેરસ સલ્ફેટમાં એફી ટુ પ્લસ એચ પ્લસ હોય એટલે એમાંથી નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં અહીંયા ઉપર કીધેલું છે અને એફી થ્રી પ્લસ બને પછી આ પૈડા હોય દ્રાવણમાં. હવે જેવું તમે અંદર એચ ટુ એસઓ ફોર ઉમેરો એટલે આ ફેરિક આયન છે એચ ટુ ઓ સાથે જોડાય અને આવા બરાબર હેક્ઝા એકવા બરાબર એક સંકીર્ણ આયન બને પાછા આ એનો બહેના હોય એની સાથે લિગેન્ડ તરીકે આ સંકીર્ણ સંયોજન છે એની સાથે જોડાઈ જાય એફી એચ ટુ ઓ ફાઈવ એન ઓ પ્લસ ટુ. ક્લિયર? તો આ જે સંકીર્ણ છે
ઈ કથાઈ રંગની વીટી સ્વરૂપે આપણને જ્યાં બે દ્રાવણ ભેગા થતા હોય ન્યાજી બને છે. ક્લિયર? એટલે આ થઈ નાઇટ્રેટ માટેની કસોટી. ખાસ બાળકો, જો વન મોલ એનો થ્રી, થ્રણ મોલ એફી ટુ પ્લસ, ફોર મોલ એચ પ્લસ, એમાંથી એનો થ્રી મોલ એફી થ્રી પ્લસ, ટુ મોલ એચ ટુ. હવે એફી એચ ટુ સિક્સ થ્રી પ્લસમાં આ નાઇટ્રિક ઓક્સાઇડ એનો લિગેન તરીકે દાખલ થઈ એફી એચ ટુ ફાઈવ એનો પ્લસ ટુ. ક્લિયર? અને એચ ટુ. આ રીતના આપણે કથાઈ રંગની વીટી જોવા મળે છે. ચાલો બાળકો, તો આ થયા નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. ફટાફટ મેઇન મુદ્દા ક્યાં? તો કે એક પ્રબળ એસિડ છે, સેકન્ડ પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલું કહી દો. પછી ધાતુ સાથે, અધાતુ સાથે, આયોડિન, સલ્ફર, કાર્બન. ક્લિયર? આયોડિન, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુ સાથેની પ્રક્રિયા અને વીટી કસોટી. જો મેઇન મુદ્દા કેટલા છે? પ્રબળ એસિડ, પ્રબળ ઓક્સિડેશન કરતા, ધાતુ સાથે, અધાતુ સાથે, વીટી કસોટી. માઇન્ડમાં પહેલાં સેટ કરી લ્યો એના સ્ટેપ કે રાસાયણિક ગુણધર્મમાં આપણે ક્યાં મુદ્દાઓ આપશું, પછી એના ઉપર ફોકસ કરો. ધાતુ સાથે કરવાની હોય તો કોપર અને ઝીંક સાથે. એવું જ્યારે તમે ક્વેશ્ચનને કમ્પ્લીટ કરતા હો ત્યારે એવું પ્લાનિંગ કરવાનું. અને એમાંય મંદ હશે તો કોપર હશે તો એન ઓ, અને ઝીંક હશે તો એન ટુ ઓ, અને સાંદ્રમાં તો એનો ટુ જ આવશે, અને અધાતુઓમાં એનો ટુ છે. અને આનું રૂપાંતરણ થાય છે તો આ મુદ્દો પાકો કરશો એટલે ખ્યાલ આવી જશે. ક્લિયર? અને અમુક આંકડા જોઈ લેશો. ચાલો, તો આ થઈ નાઇટ્રિક એસિડના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.